કેવડિયા ખાતે 1 ઓક્ટોબરથી 375 હેક્ટરમાં શરૂ થયેલા જંગલ સફારી પાર્કનું સમગ્ર મોનિટરિંગ 42 જેટલા સીસી કેમેરા, 16 માઇક, 7 સ્પીકર બોક્સ, 6 ટીવી સેટથી કરવામાં આવી રહ્યું છે. જંગલ સફારી પાર્કના મોનિટરિંગમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ, નાઇટ વિઝન અને 360 ડિગ્રી એંગલથી કંટ્રોલ રૂમમાંથી જોઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી. કેવડિયા ખાતે 1 ઓક્ટોબરથી જંગલ સફારી પાર્કને બીજી વાર ટ્રાયલ બેઝ માટે ખુલ્લું મુકાયું છે, ત્યારે 375 એકરમાં ફેલાયેલા 6 ઝોનમાં 1500થી વધુ દેશ વિદેશના પ્રાણીઓ પક્ષીઓનો રૂબરૂ નજારો માણવાનો લાભો પ્રવાસીઓને મળી રહ્યો છે. લોકડાઉનમાં ઘરમાં રહીને કંટાળેલા પ્રવાસીઓ માટે આ એક નવો ચેન્જ મળતા પહેલીથી પ્રવાસીઓ ઓનલાઈન બુકિંગ કરીને જંગલ સફારી પાર્કના પ્રાણીઓ પક્ષીઓને નિહાળવા ઉમટી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ ન લાગે તે માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે, તેમાં નાયબ વન સંરક્ષક કેવડિયાની કચેરીમાંથી ખાસ સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરાઈ રહ્યું છે. સફારી પાર્કના નાયબ વન સંરક્ષક રતનલાલાના જણાવ્યા અનુસાર અહીં ખાસ તૈયાર કરેલા કંટ્રોલ રૂમમાંથી સમગ્ર પાર્કનું સીસીટીવી કેમેરા વડે મોનિટરિંગ થઈ રહ્યું છે. એ માટે 375 એકરમાં ફેલાયેલા પાર્કમાં અલગ અલગ પોઈન્ટ પર 42 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાં પીટીઝેડ, નાઇટ વિઝન અને 360 ડિગ્રી એંગલથી કંટ્રોલ રૂમમાંથી જોઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કચેરીના કર્મચારીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક તેનું મોનિટરિંગ કરવામાં આવ્યું છે. પાર્કમાં 16 જેટલા માઇક લગાવવામાં આવ્યા છે, જેની કંટ્રોલ રૂમમાંથી બેઠા બેઠા જરૂરી સૂચના તથા પ્રવાસીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. જેમ કે કોઈ પ્રવાસીએ માસ્ક ન પહેર્યા હોય તો માસ્ક પહેરવા કે સોશિયલ ડિસ્ટન્સ અને માહિતગાર કરવામાં આવે છે. ઉપરાંત કંટ્રોલ રૂમમાં 6 જેટલા ટીવી સેટ, ટેલિફોનમાં માઇકની સુવિધાથી ઓપરેટ કરવામાં આવે છે. સમન પાર્કની સુંદર વ્યવસ્થા ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વધુમાં નાયબ વન સંરક્ષક રતન વાવાના જણાવ્યા અનુસાર પાર્કમાં 7 જેટલા સ્પીકર બોલવા લગાવે છે, જે ઇમરજન્સી બોક્સ તરીકે તેનો ઉપયોગ થાય છે. પાર્ક 4 ઝોનમાં લાંબા અંતરમાં વહેંચાયેલું હોવાથી પ્રવાસીઓને ચાલવું ન પડે તે માટે 15 જેટલી બેટરીથી ચાલતી ઇકાનની વ્યવસ્થા કરાઈ છે, જેનાથી પ્રદૂષણ ફેલાતું નથી અને સફારી બંનેનો આનંદ પ્રવાસીઓ માણી શકે તે માટે ઓરિજિનલ જંગલનો અનુભવ પ્રવાસીઓને થાય તે માટે કાચા રસ્તા બનાવાયા છે. ડુંગર વિસ્તાર હોવાથી 7 લેયરમાં 375 એકરમાં પાર્ક બનાવાયું છે, જેમાં 1500 જેટલા દેશ વિદેશના પ્રાણીઓ પક્ષીઓ જોઈને પ્રવાસીઓ ઝૂમી ઉઠે છે. દીપક જગતાપ, ZSTV રાજપીપરા.